ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આપણે આંકડા આપી દઈએ, આણંદમાં 7.5 ઇંચ વરસાદ નોંધાયો, વડાલીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો, ખંભાળિયા અને ચોર્યાસીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો મહેસાણા, સુરત શહેરમાં 4.25 ઇંચ વરસાદ, પેટલાદ, નવસારીમાં 3.5 ઇંચ વરસાદ, જ્યારે કે દાંતા અને નેત્રંગમાં 3.25 ઇંચ વરસાદની આસપાસ વરસાદ નોંધાયો. કરજણ, પાટણમાં 2.5 ઇંચ વરસાદ, વાપી 2.5 ઇંચ વરસાદ નોંધાયો, ઉમરગામમાં 2 ઇંચ વરસાદ, બેચરાજીમાં 2 ઇંચ વરસાદ, ભુજમાં અને જૂનાગઢમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરવામાં આવી છે. મધ્ય અને દક્ષિણના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત થઈ છે. દક્ષિણ અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત થઈ છે. સુરત, નવસારી, દાદરાનગર હવેલી અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી. ભરૂચ, આણંદ, વલસાડ, વડોદરા અને ખેડામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી વ્યક્ત થઈ છે. કચ્છ જિલ્લામાં વરસાદની આગાહી નથી કરવામાં આવી. તો રાજ્યમાં મેઘ મંડાયો છે. રાજ્યમાં મેઘમહેર વચ્ચે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. રાજ્યના 50 તાલુકામાં 1 થી 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. સાબરકાંઠાના વડાલીમાં 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 4.5 ઇંચ વરસાદથી જાહેર માર્ગોથી માંડી સાર્વત્રિક જળભરાવની સ્થિતિ સર્જાઈ. મહેસાણા તાલુકામાં 3.7 ઇંચ વરસાદ, તો પાટણના સરસ્વતી તાલુકામાં 3.5 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો છે. મહેસાણામાં ભારે વરસાદના પગલે ગોપીનાળુ, ભમરીયુ નાળુ પાણીમાં ગરકાવ થયું. ગોપીનાળાની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની. તો આ તરફ પાટણના સરસ્વતી, રાધનપુર તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા. નવસારીમાં ભારે પવન અને વરસાદની સંભાવનાને પગલે જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. નવસારી જિલ્લામાં એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી. વડોદરા બટાલિયનના 26 જવાનોને નવસારીના જલાલપોર ખાતે તૈનાત કરવામાં આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાય અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને કારણે રોડ અને સ્થાનિક નદીઓમાં પાણી જ પાણી જોવા મળ્યા. સલાયા, સોરસલા, કોઠા, વિસોત્રી સહિતના ગામડાઓમાં વરસાદ છે. વરસાદને લઈને નાળા અને નદીઓ તેમજ રોડ ઉપર પાણી ફરી વળ્યા. કુબેર, વિસોત્રીની સ્થાનિક નદીમાં પાણીની આવક વધી છે. મહત્વની વાત છે કે સાર્વત્રિક વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે. જેટલા પણ ગામડાઓ છે, ખાસ તો જે તસવીર આપ જોઈ રહ્યા છો કુબેર, વિસોત્રીની સ્થાનિક નદીના, આ વિઝ્યુઅલ્સ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે તમામ નાના નાના તાલુકાઓ છે ત્યાં પણ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ યથાવત છે. રાજકોટના ધોરાજી પંથકમાં મેઘમહેર થઈ ધોરાજી તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. સુપેડી, તોરણિયા, જમનાવળ, પીપળિયા સહિતના ગામોમાં વરસાદ છે. વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.